हेलो एवरीवन। तो आज ना वीडियो लेक्चर ની અંદર આપણે 6M ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ સ્ટ્રક્ચર્સ અને આ સબ્જેક્ટ ના જીટીયુ ના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ઉપર આજના લેક્ચર ની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ। ઓકે, તો હવે આજના લેક્ચર ની અંદર જે ટોપિક આપણે ડિસ્કસ કરશું એની જો વાત કરીએ તો સૌપ્રથમ એ સમજશું કે એનડીટી એટલે શું, એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કેને કહેવામાં આવે છે, એ ક્યારે પરફોર્મ કરવામાં આવે છે અને એ શા માટે જરૂરી છે અથવા તો કેવી કેવી કન્ડિશનમાં એનડીટી છે સૌથી વધારે યુઝફુલ રહેતો હોય છે એનું આપણે ડિસ્કશન ફર્સ્ટ પોઈન્ટ ની અંદર કરશું। દેન આફ્ટર આપણે બે પ્રકારના એનડીટી જે સિવિલ લાઈન અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે એમાં પહેલું રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને ધેન આફ્ટર અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ, આ બંને ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે અને ધેન આફ્ટર એ ટેસ્ટના રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું, એટલે કે એ ટેસ્ટના આધારે જે આપણને રિઝલ્ટ મળે છે એ કેવું મળે છે એ બંને આપણે રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટની અંદર સમજશું, રાઈટ? ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ એનડીટી એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ। તો આગળ વાત કરીએ કે એનડીટી કેને કહેવામાં આવે છે, તો કે ધ ટર્મ નોન ડિસ્ટ્રક્ટિવ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધેટ ઇટ ડઝ નોટ ઇમ્પેર ધ ઇન્ટેન્ડેડ પરફોર્મન્સ ઓફ ધ સ્ટ્રક્ચરલ મેમ્બર બીંગ ટેસ્ટેડ ઓર ઇન્વેસ્ટિગેટેડ। એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટર્મ, કોઈ પણ ટેસ્ટની અંદર જ્યારે નોન ડિસ્ટ્રક્ટિવ ટર્મ યુઝ કરવામાં આવે એનો મતલબ કે એ ટેસ્ટ છે એ ટેસ્ટ જ્યારે કોઈ પણ પ્રકારના ક્યાં તો કે સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર કરવામાં આવશે ત્યારે એના પરફોર્મન્સમાં એટલે કે સ્ટ્રક્ચર મેમ્બરનું પરફોર્મન્સ ઇન ધ સેન્સ કે એનું લોડ એબ્સોર્બ કરવાની ક્ષમતા, ધેટ મીન્સ કે બીમ હોય, કોલમ હોય, સ્લેબ હોય, એની લોડ શું તો કે લોડ એબ્સોર્બ કરવાની ક્ષમતાને શું કહેવાય પરફોર્મન્સ, એની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જીસ અથવા તો ઇમ્પેર એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરશે નહીં। તો આ એનડીટી કઈ રીતે પરફોર્મ કરાવવામાં આવે, તો કે ઇન ધીસ ટાઈપ ઓફ ટેસ્ટિંગ સ્પેસીમેન વિચ રિક્વાયર્ડ ટુ બી ટેસ્ટ આર નોટ ડિસ્ટ્રક્ટેડ અપ ટુ ઇટ્સ અલ્ટિમેટ લિમિટ। ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોન્ક્રીટના અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગની જો વાત કરીએ તો કોન્ક્રીટની અંદર બે પ્રકારના ટેસ્ટિંગ થાય, એક હોય છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે કે એનડીટી અને બીજું હોય છે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે કે ડીટી। હવે ડીટી એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ પણ જગ્યાએ કોન્ક્રીટિંગ વર્ક થઈ છે અને કોન્ક્રીટની અંદર જે કોન્ક્રીટ જે કમ્પોઝિશન બનાવેલું છે એનું એક સ્પેસીમેન તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી એનું કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ચેક કરવી હોય તો એવા કેસીસમાં ડીટી એટલે કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો હોય છે। ડીટીની અંદર શું થાય છે કે જે સ્પેસીમેન છે એની અલ્ટિમેટ લિમિટ એટલે કે મેક્સિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેસ સહન કરવાની લિમિટ સુધી એની ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેસ આપવામાં આવે છે અને ત્યાં સુધી સ્ટ્રેસ આપવામાં આવે છે કે જ્યાં સુધી એ તૂટી ન જાય, ધેટ મીન્સ કે ડિસ્ટ્રક્ટ ન થઈ જાય। પરંતુ આ કેસ ક્યારે એપ્લાય થઈ શકે, જ્યારે તમે કોન્ક્રીટિંગ વર્ક કરતા હો એટલે કે નવું સ્ટ્રક્ચર બનાવતા હો એવા સમયે, પરંતુ જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચર પહેલેથી છે અને એમાં લાંબા ગાળે એનો ઉપયોગ પછી એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો છે કે નહીં તો એવા સમયે તમે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે એ તમે કરી શકવાના નથી। તો એવા સમયે કયો ટેસ્ટ કરવો પડે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, કે જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એની જે ઇન્ટેન્ડ પરફોર્મન્સ છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ન કરે, ધેટ મીન્સ કે એને ડિસ્ટ્રક્ટ કરવામાં આવતો નથી। તો આ પ્રકારના ટેસ્ટને શું કહેવામાં આવે છે, એનડીટી કહેવામાં આવે છે। ધેટ મીન્સ કે આ પ્રકારના ટેસ્ટની અંદર સ્પેસીમેનને તોડવામાં નથી આવતો પણ અલગ અલગ મેથડથી સ્પેસીમેનના અંદરની જે પ્રોપર્ટીઝ છે, ફોર એક્ઝામ્પલ કોન્ક્રીટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની ડેન્સિટી છે, એની ઇલાસ્ટિસિટી છે, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, એની અંદર કોઈ પણ પ્રકારના એર વોર્ડ એટલે કે અંદરની સાઈડ કોઈ માઇક્રો તિરાડું, માઇક્રો ક્રેક અથવા તો કોઈ પણ પ્રકારના વોઇડ છે કે નહીં ચેક કરવા માટે કેનો ઉપયોગ થાય, એનડીટી નો। પણ કેવો, કે એવું સ્ટ્રક્ચરલ મેમ્બર કે જે તૈયાર થઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે। દેન આફ્ટર જો કોન્ક્રીટ વાઇઝ વાત કરીએ તો કે ધ પર્પઝ ઓફ એનડીટી ઓફ ધ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટની અંદર નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટના જો પર્પઝની વાત કરીએ તો એમાં પહેલું આવશે એસેસમેન્ટ ઓફ ધ સ્ટ્રક્ચરલ ઇન્ટીગ્રેટી ફોલોઈંગ મટીરિયલ ડિટોરિયેશન બાય ઓવરલોડ, ફાયર, બ્લાસ્ટ, ફટીક, અર્થક્વેક એક્સેટ્રા। એટલે કે કોઈ કોન્ક્રીટનું સ્ટ્રક્ચરલ બનેલું છે, કોન્ક્રીટનું સ્ટ્રક્ચર છે કે જે બની ગયું છે, લાંબા ગાળા સુધી એનો ઉપયોગ થયેલો છે, એ દરમિયાન એ સ્ટ્રક્ચરની ઇન્ટીગ્રિટી, ઇન્ટીગ્રિટી એટલે કે હવે એ સ્ટ્રક્ચર કેટલું ચાલે એમ છે,
અથવા તો લાંબા ગાળાના ઉપયોગ દરમિયાન એની ઉપર કોઈ પણ પ્રકારના એક્સેસિવ લોડ પડ્યા છે. એક્સેસિવ લોડ ધેટ મીન્સ કે ઓવરલોડ પડ્યો છે, ફાયરને કારણે થર્મલ લોડ પડ્યો છે, બ્લાસ્ટને કારણે ઇમ્પેક્ટ થયો છે. ત્યાર પછી ફટીક. ફટીક એટલે કે લાંબા ગાળા સુધી કન્ટિન્યુઅસલી લોડ પડવાને કારણે લાંબા ગાળી સ્ટ્રક્ચરમાં થોડું થોડું માઇક્રો ડિસ્ટ્રક્શન થતું હોય, તો એવા જે માઇક્રો ડિસ્ટ્રક્શન લાંબા ગાળાના રેગ્યુલર ઇન્ટરવલના માઇક્રો ડિસ્ટ્રક્શનને શું કહેવામાં આવે? ફટીક કહેવામાં આવે. તો ફટીક થાય અથવા તો અર્થક્વેકને કારણે એ સ્ટ્રક્ચર છે એના જે ચેન્જીસ એટલે કે એની ઇન્ટિગ્રિટી એટલે કે એની સ્ટ્રેન્થ એની મજબૂતાઈમાં કયા પ્રકારનો ચેન્જીસ આવ્યો છે એ ચેક કરવા માટે કેનો ઉપયોગ થાય? તો કે એનડીટીનો. શા માટે? કારણ કે અગેન આપણે એનડીટી ક્યારે યુઝ કરવામાં આવશે? તો કે એવા કેસીસમાં કે જ્યારે સ્ટ્રક્ચરલ મેમ્બર તૈયાર છે, ઓલરેડી યુઝમાં છે, અને ત્યારે એનું ટેસ્ટિંગ ધેટ મીન્સ કે લાંબા ગાળાનો ઉપયોગ પછી અથવા તો આ પ્રકારની કન્ડિશન એટલે કે ઓવરલોડ, ફાયર, બ્લાસ્ટ, ફટીક કે અર્થક્વેક થયા પછી એમાં એની ઇન્ટિગ્રિટી ચેક કરવા માટે એનડીટી વાપરવામાં આવે છે. અને ખાસ કરીને કેવા કેસીસમાં? તો કે કોન્ક્રીટના સ્ટ્રક્ચરમાં. દેન આફ્ટર પ્રપોઝડ એક્સટેન્શન ઓફ ધ સ્ટ્રક્ચર, એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ સ્ટ્રક્ચર છે એની ડિઝાઇન લાઈફ 40 વર્ષની હતી, પરંતુ એની ઉપર આ પ્રકારના ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ફાયર થયું, બ્લાસ્ટ થયું અથવા તો અર્થક્વેક, જેને અનપ્રિડિક્ટેબલ ફેક્ટર્સની અંદર આવે જ્યારે કોઈ પણ કોન્ક્રીટનું ડિટોરિયેશન અથવા તો ડિસ્ટ્રેસ થતો હોય એવા કેસીસમાં, તો એવા કેસીસમાં ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચરની લાઈફ 40 વર્ષની ડિઝાઇન લાઈફ હતી અને 20 વર્ષ પછી હવે સ્ટ્રક્ચરની કન્ડિશન કેવી છે, એ 40 વર્ષ સુધી ચાલે એમ છે કે નહીં, અથવા તો ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચરની ડિઝાઇન લાઈફ પૂરી થઈ ગયા પછી પણ એ સ્ટ્રક્ચર હજી કેટલા સમય સુધી વધારે ચાલી શકે એમ છે, તો એવા કેસીસમાં એનડીટીનો ઉપયોગ કરીને એનું પ્રપોઝડ એક્સટેન્શન એટલે કે સ્ટ્રક્ચર હજુ કેટલા સમય સુધી ચાલે એમ છે એ તમે ડિસાઇડ કરી શકતા હોવ છો, રાઈટ? ત્યાર પછી વાત કરીએ ચેન્જ ઓફ યુઝેજ ઓફ સ્ટ્રક્ચર, એટલે કે કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બર છે એનો તમારે ચેન્જ કરવો છે, એનો યુઝ છે એનો તમારે ચેન્જીસ કરવા છે, તો એનડીટી થી તમે જાણી શકો છો. ત્યાર પછી એક્સેપ્ટેબિલિટી ઓફ ધ સ્ટ્રક્ચર ફોર પરચેસ ઓર ઇન્સ્યોરન્સ. ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટ્રક્ચર છે એક કોઈ એક કંપનીએ અથવા તો કોઈ એક ઓનરે પહેલે બિલ્ડ કરાવેલું છે અને ત્યાર પછી થોડો સમય વાપરીને એ સ્ટ્રક્ચર બીજા કોઈ કંપનીને આપે છે, તો જે બીજી કંપની છે એ સ્ટ્રક્ચર લેતા પહેલા અથવા તો કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ પરચેસ કરતા પહેલા જે જૂનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની સ્ટ્રેન્થ ચેક કરવી હોય તો એવા કેસીસમાં એનડીટી નો ઉપયોગ કરી શકે છે, અથવા તો કોઈ જૂના સ્ટ્રક્ચરનું ઇન્સ્યોરન્સ કાઢવું હોય તો એવા કેસીસમાં પણ એનડીટી છે એ યુઝ થતું હોય છે. ત્યાર પછી મોનિટરિંગ લોંગ ટર્મ ચેન્જીસ ઇન મટીરિયલ પ્રોપર્ટીઝ. લાંબા ગાળે મટીરિયલની જે અમુક પ્રોપર્ટીઝમાં ચેન્જીસ આવતા હોય, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સ્ટીલ હોય તો સ્ટીલમાં જે એની ઇલાસ્ટિસિટીની વાત કરીએ અથવા તો એની આઉટર સરફેસની અથવા તો એની સ્ટ્રેન્થની જે વાત કરીએ, કોન્ક્રીટની સાઈડ વાત કરીએ તો લાંબા ગાળે કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં કોઈ ઘટાડો થયો છે, વધારો થયો છે, ચેન્જીસ થયો છે, એ તમારે મોનિટરિંગ કરવું હોય કયા ટર્મમાં? તો કે લોંગ ટર્મમાં એના કઈ ચેન્જીસ આવેલા હોય તો તમે એનડીટી થી જાણી શકો છો. ધેન આફ્ટર એસેસમેન્ટ ઓફ ધ કોઝિસ એન્ડ એક્સટેન્ટ ઓફ ધ ડિટોરિયેશન ફોર રિપેર, ધેટ મીન્સ કે કોઈ પણ પ્રકારનું ડિટોરિયેશન થયું છે તો ડિટોરિયેશન થવાના કોઝિસ કયા છે અને જેના કારણે તમે એનું રિપેર વર્ક કરવા માંગો છો, ડિટોરિયેશનનું શું કરવા માંગો છો, રિપેર વર્ક કરવા માંગો છો, તો ડિટોરિયેશન થવાના કોઝિસ અને કેના કારણે એક્સટેન્ડ થયું છે એ પણ તમે એનડીટીના આધારે જાણી શકતા હોવ છો, રાઈટ? ત્યાર પછી વાત કરીએ જે બે એનડીટી આપણે અહીંયા સમજવાના છે એમાંથી પહેલું રિબાઉન્ડ હેમર ટેસ્ટ. તો રિબાઉન્ડ હેમર ટેસ્ટ અહીંયા તમે જે ફિગર જુઓ છો એ એક હેમર છે કે જે આ રિબાઉન્ડ હેમર ટેસ્ટની અંદર યુઝ કરવામાં આવે છે, એનો ક્રોસ સેક્શનલ વ્યૂ તમને દેખાડેલો છે. હવે સૌથી નીચેની બાજુએ જોઈએ તો જે આ રિબાઉન્ડ હેમર ટેસ્ટ છે કોન્ક્રીટની ઉપરની સપાટી ઉપર સરફેસ ઉપર ટચ કરે એ રીતે લગાડેલો હોય છે, ધેટ મીન્સ કે આ કોન્ક્રીટ સરફેસ છે. ત્યાર પછી આખે આખા હેમરનો માત્ર એક જ પોર્શન છે એટલે કે આ પ્લંજર જે તમે જોવો છો એ પ્લંજર જ કોન્ક્રીટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે, તે સિવાય કોઈ પણ વસ્તુ છે એ કોન્ક્રીટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોતી નથી. ધેન આફ્ટર આ છે ઇમ્પેક્ટ સ્પ્રિંગ, ધેન આફ્ટર આ છે હેમર માસ. જે આ પ્લંજર આ પ્રકારની જે હેમર ગાઈડ છે એ તમે જોવો છો હેમર ગાઈડ થ્રુ આ જે હેમર માસ છે એ પ્લંજર ઉપર શું પાડતો હોય છે, ફોર્સ પાડતો હોય છે. ધેન આફ્ટર આ હોઇસ છે, હાઉસિંગ છે, એટલે કે જે આ આખે આખું એટેચમેન્ટ છે એને સપોર્ટ આપવાનું કામ કોણ કરે છે, હાઉસિંગ કરે છે. ધેન આફ્ટર ઉપરની બાજુએ જોઈએ તો રાઇડર ઓન અ ગાઈડ રોડ છે,
આવા રીડર શું છે અથવા તો રાઇડર શું છે, તો જે ડેટા છે કલેક્ટ કરવાનું કામ કોણ કરશે, આ રાઇડર કરશે ઓન ધ ગાઈડ રોડ, એટલે કે પર્ટિક્યુલર ગાઈડ ઉપર આગળ કે પાછળ મૂવ થતો હોય છે. દેન આફ્ટર વિન્ડો ઓન સ્કેલ, એટલે કે જે આ સ્કેલ આપેલી હોય છે એની ઉપર એક કાચની વિન્ડો લગાડેલી હોય છે કે જે રીડિંગ લેવા માટે વાપરવામાં આવે છે. દેન આફ્ટર લોકિંગ નટ, આ લોકિંગ નટનું જે કામ છે એ જે હેમર માસ છે એને લોક કરવાનું કામ કરે છે. દેન આફ્ટર કમ્પ્રેસિવ સ્પ્રિંગ અને રિલીઝ ક્લચ, શું છે આ રિલીઝ ક્લચ. હવે એકચ્યુઅલમાં વર્કિંગ કઈ રીતે થશે, સૌથી પહેલા જે હેમર માસ છે એને સૌથી ટોપ મોસ્ટ પોઝિશનમાં લોકિંગ બટ અથવા તો લોકિંગ નટની મદદથી પેલા પ્લેસ કરી દેવામાં આવશે અને જે આ રિલીઝિંગ ક્લચ છે એની વડે આ હેમર અટેચ હશે. ત્યાર પછી ટેસ્ટ કરતી વખતે આ લોકિંગ નટને અનનટ કરી દેવામાં આવશે, એટલે કે રિલીઝ કરી દેવામાં આવશે, જેને કારણે આખે આખો જે આ માસ છે એ કેની સાથે અટેચ હશે અથવા તો કેની સાથે જોડેલું હશે આ રિલીઝ ક્લચની મદદથી. હવે એક વખત ક્લચને અહીંથી રિલીઝ કરશો એટલે આખે આખો માસ નીચેની બાજુએ શું થશે, ફોર્સ લાગશે, એટલે કે ફૂલ સ્પીડ થી ભટકાશે અને આ જે માસ છે હેમર માસ છે એના ફોર્સને કારણે જે પ્લન્જર છે એ કોન્ક્રીટ ઉપર અથડાશે, સ્ટ્રાઇક થશે અને તેને કારણે અથડાવ્યા બાદ કોન્ક્રીટ તો સોલિડ સરફેસ છે પરંતુ અહીં ઇમ્પેક્ટ સ્પ્રિંગ આપેલી છે જેને કારણે અથડાયા બાદ આ આખે આખા હેમરનું શું થશે, રીબાઉન્ડ થશે. અહીંયા અથડાઈ ગયો ત્યાર પછી આ હેમર માસને કારણે કોન્ક્રીટ ઉપર ફોર્સ પડ્યો અને તેને કારણે આ પ્લન્જર થી રીબાઉન્ડ થશે અને રીબાઉન્ડ થવાને કારણે જે રીડિંગ મળશે એ તમે વિન્ડો સ્કેલ થી જોઈ શકશો. તો આ શું છે એનો એક બેસિક ફંડામેન્ટલ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ધ ટેસ્ટ ઇઝ બેસ્ડ ઓન ધ પ્રિન્સિપલ ધેટ ધ રીબાઉન્ડ ઓફ અન ઇલાસ્ટિક માસ ડિપેન્ડ ઓન ધ હાર્ડનેસ ઓફ ધ સરફેસ અગેન્સ્ટ વિચ ધ માસ ઇઝ ઇમ્પેન્ડિંગ. એટલે કે જે રીબાઉન્ડ ની વેલ્યુ છે, આપણે આગળ જોયું કે માસ જે છે એ પ્લન્જર ઉપર સ્ટ્રાઇક થશે જેને કારણે આખું કોન્ક્રીટ અથવા તો જે પ્લન્જર છે એ રીબાઉન્ડ થશે. તો જે રીબાઉન્ડ છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે રીબાઉન્ડ ડિપેન્ડ કરે છે કે ઇલાસ્ટિક માસ ડિપેન્ડ ઓન ધ હાર્ડનેસ ઓફ ધ સરફેસ, એટલે કે કોન્ક્રીટ કેટલું હાર્ડ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેટલું કોન્ક્રીટ વધારે હાર્ડ એટલું રીબાઉન્ડ કેવું થશે, વધારે થશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ધ હેમર કન્સિસ્ટ ઓફ અ પ્લન્જર કનેક્ટેડ વિથ અ સ્પ્રિંગ ડ્રાઈવ મેટલ માસ. તો કે આગળ જે આપણે ફિગરમાં જોયું એ રીતે કે જે પ્લન્જર છે જે એ શું કન્સિસ્ટ કરતું હશે, એક સ્પ્રિંગ ડ્રાઈવ અને એક મેટલ માસ કન્સિસ્ટ કરતું હશે. અને મેટલ માસ શું કરશે, એક્ચ્યુઅલમાં જે કોન્ક્રીટની સરફેસ છે એની ઉપર ઇમ્પેક્ટ પાડવાનું કામ કોણ કરતું હશે, આ જે હેમર માસ છે એ કરતું હશે અને એની સાથે જે પ્લન્જર અટેચ કરેલું હશે તે કરતું હશે, રાઈટ. Then after the plunger is held against at the 90 degree to the smooth concrete surface firmly supported and pressed. હવે એક વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ રીબાઉન્ડ હેમર ટેસ્ટ કરવામાં આવશે ત્યારે જે હેમર છે એ કોન્ક્રીટની સરફેસથી 90 ડિગ્રીએ રાખેલો હશે અને સાથોસાથ નહીં માત્ર રાખેલો હોય પરંતુ એને વ્યવસ્થિત રીતેનો સપોર્ટ આપેલું હશે અને સાથોસાથ જે હેમર છે એને વ્યવસ્થિત રીતે કોન્ક્રીટ ઉપર દબાવેલું હશે. એવું નહીં હોય કે માત્ર ખાલી ટચ જ થતો હોય અથવા તો 90 ડિગ્રીએ રાખી દીધો અને કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા સપોર્ટ આપેલો હોય, સપોર્ટ ન આપેલો હોય. બીકોઝ શું થશે, જો સપોર્ટ અને પ્રેસ નહીં કરેલું હોય તો હેમર કોઈ પણ દિશામાં ટ્રાવેલ કરશે અથવા તો આખે આખું હેમર જ રીબાઉન્ડ થશે જેને કારણે તમને યોગ્ય રીડિંગ મળશે નહીં. Then after this will impart a fixed amount of energy upon release the metal mass rebound the plunger being still in contact with the concrete. That means કે એક વખત જે આખે આખું માસ રિલીઝ કરવામાં આવે એવા સમયે રિબાઉન્ડ થયા પછી પણ પ્લન્જર કે જે એવો પોઈન્ટ છે કે જે કોન્ક્રીટના ડાયરેક્ટ સંપર્કમાં હશે આખા ટેસ્ટ દરમિયાન એ કન્ટિન્યુઅસલી ટેસ્ટ દરમિયાન કોન્ક્રીટના શું થશે, ટચમાં રહેશે. ધેટ મીન્સ કે હેમર રીબાઉન્ડ નહીં થાય પરંતુ જે હેમરની અંદર જે રીડિંગ આપેલું છે, જે રીડિંગની સ્કેલ છે, જે રાઇડર ગાઈડ રોડ છે અથવા તો રીડર છે કે જે ગાઈડ રોડ ઉપર આગળ પાછળ મૂવ થતો હોય છે એ જ ખાલી રીબાઉન્ડ થશે, આખે આખું પ્લન્જર કે હેમર રીબાઉન્ડ થશે નહીં, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ મેટલ માસ ઓર ધ એમાઉન્ટ ઓફ રીબાઉન્ડ ઇઝ નોટેડ ઓન અ સ્કેલ વિચ ગિવ્સ અન ઇન્ડિકેટ ઓફ ધ કોન્ક્રીટ સ્ટ્રેન્થ. એટલે કે
જે રિબાઉન્ડ છે મેટલ માસ નું અથવા તો રિબાઉન્ડ છે એ કેના દ્વારા નક્કી થતું હશે? તો કે સ્કેલ ઉપર નક્કી થતું હશે. અને એ શું નક્કી કરશે? તો કે કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ નક્કી કરશે. તો કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ કઈ રીતે નક્કી થાય? તો કે લાર્જર ઇઝ ધ રિબાઉન્ડ હાયર ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. એટલે કે જેમ જેમ રિબાઉન્ડ ની વેલ્યુ વધારે એમ કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ પણ કેવી હશે? વધારે હશે. જેમ રિબાઉન્ડ ની વેલ્યુ ઓછી એમ કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ પણ કેવી હશે? ઓછી હશે. ત્યાર પછી આગળ વાત કરીએ, કન્વર્સલી ધ પ્રેઝન્સ ઓફ વોઇડ ઇમિડિયેટલી અંડરનીથ ધ પ્લન્જર વુડ લીડ અ વેરી લો રિઝલ્ટ. એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ કોન્ક્રીટ મેમ્બર ની અંદર જે જગ્યાએ પ્લન્જર છે કોન્ક્રીટ ની સરફેસ ઉપર ટચ કરે છે, એ સરફેસ ની એકદમ નીચે કોઈ પણ પ્રકારનો એર વોઇડ અથવા તો સ્પેસ છે, તો એવા કેસીસમાં શું થશે? કે સ્પેસ હશે તો જે રિઝલ્ટ હશે એ કેવું આવશે? બહુ ઓછું રિઝલ્ટ આવશે. હા, એ વસ્તુ અલગ છે કે ભલે કોન્ક્રીટ આખા કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ વધારે છે, પરંતુ એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ ની વેલ્યુ અથવા તો રિબન વેલ્યુ કેવી આવશે? ઓછી આવશે. તો અલ્ટિમેટલી એ તમને ફોલ્સ રીડિંગ આપશે. એટલા માટે જે ખાસ મહત્વનું થાય કે આખા કોન્ક્રીટ ના જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એનું રીડિંગ લેવું હોય તો ઓછામાં ઓછા 10 થી 12 રીડિંગ લેવામાં આવે છે. અને આને 10 થી 12 રીડિંગ ક્યાં? તો કે કોન્ક્રીટ નો જે આખે આખો વોલ્યુમ છે અથવા તો જે સરફેસ એરિયા છે એની ઉપર પથરાયેલો હોય છે. અને દરેક જે રીડિંગ છે અથવા તો જે ટેસ્ટ છે એનું શું લેવામાં આવે છે? એવરેજ લેવામાં આવે છે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ કે એનું ટેસ્ટ નું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું. તો અહીંયા ગ્રાફ આપેલો છે. ગ્રાફમાં એક્સ એક્સિસ ઉપર શું છે? તો કે ટેસ્ટ હેમર રિબાઉન્ડ નંબર, એટલે કે જે રિબાઉન્ડ નંબર છે તે છે. અને વાય એક્સિસ ઉપર શું છે? તો કે જે સિલિન્ડર અથવા તો જે કોન્ક્રીટ નો એલિમેન્ટ છે એની કઈ સ્ટ્રેન્થ છે? તો કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, પણ કેમાં છે? મેગા પાસ્કલમાં છે. હવે અહીંયા તમને ત્રણ ચાર્ટ દેખાડેલા છે, ત્રણ ગ્રાફ દેખાડેલા છે, એ બી એન્ડ સી. તો એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે વર્ટિકલી ડાઉનવર્ડ મોશન. બી શું ઇન્ડિકેટ કરે છે? હોરિઝોન્ટલ. એન્ડ સી શું ઇન્ડિકેટ કરે છે? તો કે વર્ટિકલી અપવર્ડ મોશન. ધેટ મીન્સ કે કોન્ક્રીટની જે સરફેસ છે એની ઉપર ત્રણ રીતે તમે હેમરને પ્રેસ અથવા તો પ્લેસ કરી શકો છો. પેલું કેવું છે? તો કે વર્ટિકલી ડાઉનવર્ડ મોશન, એટલે કે હેમર માસ છે એ વર્ટિકલી ડાઉનવર્ડ મોશનમાં ગતિ કરતો હશે. બીજું કેવું છે? તો કે હોરિઝોન્ટલ, ધેટ મીન્સ કે જે હેમરનો માસ છે એ હોરિઝોન્ટલ દિશામાં કોઈ સ્પ્રિંગની મદદથી ફોર્સ લાગતો હશે. એન્ડ ધેન આફ્ટર સી, એટલે કે વર્ટિકલ અપવર્ડ ડાયરેક્શન, ધેટ મીન્સ કે હેમર આખે આખો ઊંધો અટેચ કરેલો હશે. જે માસ છે એ સ્પ્રિંગની મદદથી કેના ઉપર પડતો હશે? તો કે જે પ્લન્જર ઉપર ફોર્સ આપતો હશે. હવે આગળ જે આપણે ચર્ચા કરી કે જેમ રિબાઉન્ડ નંબર વધારે એમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ કેવી છે? વધારે છે. તો અહીંયા તમે જે રીતે ફિગરમાં જોવો એ રીતે કે ફોર એક્ઝામ્પલ એ કેટેગરી છે, એટલે કે વર્ટિકલ ડાઉનવર્ડ મોશન હોય, તો એવા કેસીસમાં 15 ઉપર પણ જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે કેટલી મળે છે? તો કે 20 થી વધારે મળે છે. અને જેમ જેમ અહીંયા આગળ જોતા જાય તેમ જેમ જેમ આ રિબાઉન્ડ નંબર ની વેલ્યુ વધતી જાય છે એમ એમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ની વેલ્યુ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. સેમ વસ્તુ બી માટે છે અને સેમ વસ્તુ સી માટે છે. પરંતુ આ ત્રણેયમાં ચેન્જીસ શું છે? કે હેમરની જે પોઝિશન છે એના આધારે. ધેટ મીન્સ કે વર્ટિકલ ડાઉનવર્ડ મોશનમાં જે તમને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ની વેલ્યુ વધારે મળશે, હોરિઝોન્ટલમાં એનાથી ઓછી મળશે, અને વર્ટિકલ અપવર્ડ ડાયરેક્શનમાં એનાથી પણ ઓછી મળશે. પરંતુ ત્રણેય ગ્રાફની અંદર એક કોમન વસ્તુ હશે કે જેમ જેમ નંબર વધતા જશે તેમ તેમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ કેવી થતી જશે? વધતી જશે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ કે કયા કયા ફેક્ટર્સ છે કે જે આ રિઝલ્ટને ઇન્ફ્લુઅન્સ કરે છે. તો કે કેરેક્ટરિસ્ટિક છે કે નહીં? તો કે સિમેન્ટના ટાઈપ, સિમેન્ટ કન્ટેન્ટની, પછી સરફેસની સ્મૂધનેસ કેટલી છે, ત્યાર પછી કયા પ્રકારના એગ્રીકેટ લાકર કોર્સ એગ્રીકેટનું પ્રમાણ છે, ત્યાર પછી સાઇઝ, શેપ અને રિજિડિટી ઓફ ધ સ્પેસીમેન કેવું છે, કોન્ક્રીટનો એજ કેટલી છે, ત્યાર પછી મોઇસ્ચર કન્ડિશન ઓફ ધ કોન્ક્રીટ, એટલે કે કોન્ક્રીટની અંદર કોઈ પણ પ્રકારનું મોઇસ્ચર છે કે નહીં, તેન આફ્ટર કાર્બોનેશન ઓફ ધ કોન્ક્રીટ સરફેસ, એટલે કે કોન્ક્રીટની સરફેસ ઉપર કોઈ પણ કાર્બોનેશન થયેલું છે કે નહીં. તો બધા જે ફેક્ટર્સ છે એ કેને ઇન્ફ્લુઅન્સ કરશે? તો કે ટેસ્ટના રિઝલ્ટને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ ક્વોલિટી ઓફ કોન્ક્રીટ ફ્રોમ રિબાઉન્ડ. તો અહીંયા તમને એક નંબર આપેલા છે, તો કે મોર દેન 40 થી માંડીને 0 સુધી. હવે જેમ જેમ રિબાઉન્ડના નંબર ઘટતા જશે તેમ તેમ ક્વોલિટી પણ કેવી થતી જશે? ઘટતી જશે.
वेरी गुड हार्ड लेयर थी मांडी ने पुअर लेयर सुधी ની આખે આખી જે ક્વોલિટી છે મળશે ધેટ મીન્સ કે 40 થી વધારે હોય તો જે લેયર છે સૌથી વધારે હાર્ડ છે અને જો રીબાઉન્ડ વેલ્યુ 0 હોય ધેટ મીન્સ કે લેયર છે એ કેવી છે પુઅર છે અથવા તો ડિલિમિનેટેડ છે રાઈટ ત્યાર પછી વાત કરીએ અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ તો અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી સેટ કેના ઉપર આધાર રાખે છે તો કે ધ અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી મેથડ બેસિકલી ઇન્વોલ્વ ધ મેઝરમેન્ટ ઓફ વેલોસિટી ઇલેક્ટ્રોનિક પલ્સ પાસિંગ થ્રુ ધ કોન્ક્રીટ ફ્રોમ ટ્રાન્સમીટર ટ્રાન્સડ્યુસર ટુ રિસીવર ટ્રાન્સડ્યુસર એટલે કઈ રીતે માપે છે કે કોન્ક્રીટની અંદર અલ્ટ્રાસોનિક વેવ નાખવામાં આવે છે અને અલ્ટ્રાસોનિક વેવ ટ્રાન્સમીટરમાંથી રિસીવરમાં પહોંચતા કેટલો સમય લાગે છે એ કાઉન્ટ કરે છે કોઈ તો કે પલ્સ વેલોસિટી ટેસ્ટ હવે તો કે આના આધારે તમને શું મળશે તો કે વેલોસિટી ઓફ ધ સાઉન્ડ ઇન ધ સોલિડ મટીરિયલ ઇઝ અ ફંક્શન ઓફ સ્ક્વેર રૂટ ઓફ ધ રેશિયો ઓફ ઇટ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ટુ ઇટ્સ ડેન્સિટી એટલે કે જે વેલોસિટી છે એ કેના સમપ્રમાણમાં હોય છે તો કે કોઈ પણ મટીરિયલની ઇલાસ્ટિસિટી અને એના ડેન્સિટીના ગુણોત્તરના સ્ક્વેર રૂટના સમપ્રમાણમાં હોય છે અને જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એન્ડ ડેન્સિટી છે એ અગેન જે કોન્ક્રીટની જે ક્વોલિટી છે અને સ્ટ્રેન્થ છે એના સમપ્રમાણમાં હોય છે ધેટ મીન્સ કે આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને ડેન્સિટીનો વેલ્યુ જેમ વધારે એમ મટીરિયલની સ્ટ્રેન્થ પણ કેવી મળતી હોય છે વધારે મળતી હોય છે અને આ બંનેની જે વેલ્યુ છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે સાઉન્ડ કેમાં તો કે સાઉન્ડની વેલોસિટી ઓફ ધ સાઉન્ડ પણ કેમાં તો કે સોલિડ મટીરિયલની અંદર રાઈટ હવે જો આની અંદર વાત કરીએ તો કે જો ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી ક્વોલિટી અને સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ કરે છે એની જો સ્પીડની વાત કરીએ આ ટેસ્ટમાં તો 3-5 કિલોમીટર પર સેકન્ડની સ્પીડ હોય છે જો અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સીની વાત કરીએ તો 15 માંડીને 175 કિલોહર્ટ્ઝની અંદર હોય છે અને તે ઉપરાંત આની અંદર બે વસ્તુ યુઝ કરવામાં આવે છે તો કે એક રિસીવર ટ્રાન્સમીટર હોય છે અને બીજું કયું હોય છે ટ્રાન્સડ્યુસર હોય છે કે જે ટ્રાન્સમિટ કરતું હોય છે અને બે અલગ અલગ ફેસ ઉપર રાખેલા હોય છે રાઈટ હવે આગળ વાત કરીએ તો અહીંયા ત્રણ કન્ડિશન આપેલી છે અહીંયા ટી છે એ ટ્રાન્સમિટ કરે છે એટલે કે વેવને ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે અને આર એટલે રિસીવર છે એ વેવને કેચઅપ અથવા તો કેપ્ચર કરવાનું કામ કરે છે અહીંયા ત્રણ કન્ડિશન આપેલી છે ટી અને આરની તો પહેલા કેસની અંદર ટી અને આર સામે સામે છે બીજા કેસમાં ટી અને આર બે ઓપોઝિટ ફેસ ઉપર છે અને ત્રીજા કેસમાં ટી અને આર કેવા છે એકબીજાની સેમ સ્પેસમાં છે અને આ શું છે તો કે કન્ડિશન છે કેની કન્ડિશન છે તો કે આ કન્ડિશન છે જે ટ્રાન્સમીટર ને રિસીવર ને કોન્ક્રીટની સરફેસ ઉપર પ્લેસ કરવાની રાઈટ ત્યાર પછી વાત કરીએ તો કે કયા ફેક્ટર્સ છે કે જે આની ઉપર ઇફેક્ટ કરે છે પલ્સ વેલોસિટી મેઝરમેન્ટ ઉપર તો કે સ્મૂધનેસ કોન્ક્રીટની કેટલી છે પાથ લેન્થ કેટલી છે ધેટ મીન્સ કે અલ્ટ્રાસોનિક વેવને કેટલું ટ્રાવેલ કરવું પડે છે મોઇસ્ચર કન્ડિશન કેટલી છે અને રીઇન્ફોર્સિંગ ઓફ ધ સ્ટીલ એટલે કે ફોર સ્ટીલની અંદર રીઇન્ફોર્સિંગ કેટલું કરેલું છે આ ચાર ફેક્ટર્સ છે એ કેના ઉપર એ કેને ઇન્ફ્લુઅન્સ કરશે તો કે જે પલ્સ વેલોસિટીનું રિઝલ્ટ છે અથવા તો પલ્સ વેલોસિટી છે એને અફેક્ટ કરતા હોય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એનડીટી એટલે શું અને તે ઉપરાંત બે પ્રકારના એનડીટી એટલે કે રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને પલ્સ વેલોસિટી ટેસ્ટ આ બંને ઉપર ડિસ્કશન કર્યું સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ